ગુજરાતમાં એકવાર ફરી કોરોનાની લહેર તેજ બની છે અને વધતા જતા કોરોનાના કેસોને લઈ બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દિવાળી બાદ કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે અને દિવસે ને દિવસે કોરોનાના વિક્રમજનક પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની વેક્સિનને લઈ સતર્કતા દર્શાવવામાં આવી રહી છે અને બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. ડીસામાં પણ અત્યારે 21 સ્થળો ઉપર વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આવી જ રીતે બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ સ્થળો ઉપર વેક્સિન સેન્ટર શરૂ કરી દરરોજના 50,000 લોકોને વેક્સિન આપવા માટેનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. સાથે સાથે 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન લેવા માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આગામી 10 દિવસમાં 5 લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે અને તેના આધાર ઉપર અત્યારે વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં 45 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ માટે COVID-19 વેક્સિનેશન 1/4/2021 ચાલી રહ્યું છે. કાલે પણ આપણા બનાસકાંઠામાં 39,000 કરતાં વધુ ડોઝ આપવામાં આવ્યો હતો, વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. આજે પણ રજાના દિવસે પણ અમારી COVID-19 વેક્સિનેશનની કામગીરી દરેક વિસ્તારમાં ચાલુ છે, આખા બનાસકાંઠામાં ચાલુ છે. ડીસા ખાતે પણ 21 સેન્ટરો છે, જે સોસાયટીઓ છે, અર્બન સેન્ટર છે, અલગ અલગ જગ્યાઓએ આ COVID-19 વેક્સિનેશન કામગીરી ચાલી રહી છે. હાલમાં જે વેક્સિનેશન કામગીરી, જે આપણે કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી રહ્યું છે, તે અગાઉ પણ 60 વર્ષ કરતાં ઉપરના અને 45થી ઉપરના જે કોમોર્બિડ હતા તે તમામને વેક્સિનેશન આપવામાં આવ્યું હતું. તેમને 28 દિવસ પૂર્ણ થયે બીજો ડોઝ આપવાનો હતો, પરંતુ સરકારની ગાઈડલાઈન પ્રમાણે તેમને 28 દિવસ પૂર્ણ થાય બાદમાં પણ 15 દિવસ સુધીમાં એ બીજો ડોઝ લઈ શકે છે. તો જેને અગાઉ તારીખ લખેલી હોય કે ભાઈ 2/4/21 રોજ એમને લેવાની છે વેક્સિન, તો એ 15 દિવસ સુધી લઈ શકે છે. એટલે તે લોકોએ પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વધુમાં મારે એક જણાવવાનું હતું કે જો અત્યારે સરકાર શ્રી તરફથી વિનામૂલ્યે કોવિશિલ્ડ વેક્સિન મળી રહી છે તો તમામે તેનો લાભ લેવા માટે નમ્ર વિનંતી છે. દરેક સોસાયટીમાં અમારી ટીમ આવીને વેક્સિન આપી રહી છે. હાલમાં જો તમે વેક્સિન નહીં લો તો ભવિષ્યમાં પ્રાઇવેટમાં વેક્સિન લેવું પડશે અને વેક્સિનની અછત થશે. તો હાલ જે વેક્સિન મળી રહી છે તે તમામે પ્રજાએ લાભ લેવા વિનંતી છે.